पलसाणा खाते आंगणवाड़ीना कर्मचारीओ द्वारा विविध मांगणीओना मुद्दे विरोध प्रदर्शन करवामां आव्यो हतो। पलसाणा तालुकाना विविध गामोमां आवेल 128 जेटली आंगणवाड़ीमां काम करता कर्मचारीओए पलसाणा तालुका पंचायत कचेरी खाते एकत्र थई विविध मांगणीओ तेमज मोबाइल फोन वडे करावामां आवती कामगीरीनो विरोध नोंधावामां आव्यो हतो। મારું નામ લતાબેન એચ કપલેટિયા, હું ચલથાણ આંગણવાડી કેન્દ્ર એક પર નોકરી બજાવું છું। મારી નોકરીના વર્ષ 37 થયા છે। અત્યારે એક વર્ષથી અમને રજીસ્ટર નથી મળતા, એમપીઆર નથી મળતા, પત્રક નથી મળતા, જે અમારા પોતાના ખર્ચે લાવવા પડે છે। અને બધી કામગીરી અમારી પાસે રજીસ્ટરમાં કરાવે છે અને મોબાઈલમાં પણ કરાવે છે। તે ઉપરાંત અમને ભાડું ભથ્થું કશું મળતું નથી, બિલો પણ મળતા નથી, ઇન્સેન્ટિવ પણ વર્ષ દોઢ વર્ષથી આપતા નથી। આજે અમે સીડીપીઓ બેનને અમે આવેદનપત્ર આપીએ છીએ કે અમે મોબાઈલમાં કામ કરીશું નહીં, જ્યાં લગી અમને મોબાઈલ નવા નહીં મળે ત્યાં લગી અમે કામ કરવા તૈયાર નથી। મારું નામ સીમાબેન શ્રીમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સુરત લેવલે હું ઉપપ્રમુખનો ફરજ બજાવું છું અને આજે અહીંયા અમે પલસાણામાં આવ્યા છીએ। પલસાણાની બહેનો બી અમારી સાથે પલસાણા કડોદરા અમારી સાથે હડતાલમાં જોડાયા છે, એમની બી માંગણીઓ હતી અને આજે આપણી સાચી માંગણીઓ માટે લડીએ તો આ લોકો એટલી બધી દબાણ લાવે ઉપલા અધિકારી, તો એ લોકોને બી જોવાને પછી હવે અમારું એ પ્રશ્ન છે કે પગાર વધારાનો તો અમારા મેઇન મુદ્દા છે, પછી અમારા એક મોબાઈલનો પ્રશ્ન છે કે અમે અમારા પોતાના મોબાઈલમાં કેમ કામગીરી કરીએ, અમારા ઘરવાળા પાસે બી આ મોબાઈલ જાય છે, બધા પાસે જાય છે। તમને મોબાઈલની કામગીરી લેવાની હોય તો તમે પોતાના અમને સરકાર તરફથી મોબાઈલ અપાવો સારી ક્વોલિટીના, તો અમે એમાં કામ કરી શકીએ। એટલે એના માટે આજે અમે એક પરિપત્ર અમારો એ આપીએ છીએ કે અમે અમારા પોતાના મોબાઈલમાં આજથી કામગીરી નહીં કરીશું। તમે તમારું આપશો, ડેટા પેક કરાવશો, નવા મોબાઈલ આપશો ત્યારે અમે એની અંદર કામગીરી કરીશું, બાકી અમારા એના તો વિરોધ છે આપણા મોબાઈલ। હા, એમાં એ પાછું બે બાજુ, રજીસ્ટરમાં હું કામ કરવાનું અને મોબાઈલમાં બી કામ કરવાનું, તો કોઈ એક કામગીરી એના લીધે અમારા બાળકો પ્રતિ જે પ્રૌઢ પ્રાથમિક શિક્ષણ છે એકદમ એ જ બકવાસ જાય છે, કેમ કે અમે આ જ કામોમાંથી ઊંચાની હતી, એ માહિતી તે માહિતી, પેલું આજે આ ડેટા એન્ટ્રી કરો, ફલાની કરો, ઢીકાણી કરો, એમાંથી આપણા બચ્ચોની જે ભવિષ્ય છે ને એ નહીં, બિલકુલ બેકાર જાય છે। અને અમારું જે પોષણ સ્તર છે એ બી બચ્ચાઓનો જાય છે, કેમ કે ખોરાકની અંદર બી કોઈ સારા ગુણવત્તાવાળો ખોરાક તો આપતા નહીં એ લોકો, અને જે ગામડા લેવલે જે પૈસા આપે છે ખોરાકના એ અતિશય ઓછા છે, તો એમાં બહેનો કેવી રીતે કરી શકે કામ અને કેવી રીતે ગુણવત્તાવાળો ખોરાક લાગે જ્યારે તમારું બજેટ જ એટલું ઓછું છે। તો અમે એ તમામ વસ્તુઓના આજે વિરોધ બી કરીએ છીએ અને સરકારથી ખાસ કરીને પગાર વધારાની જોરશોરથી માંગણી છે। અગાઉ અમારી 3 દિવસની હડતાલ હતી અને હવે 19 તારીખે રિઝલ્ટ આવવાનું છે, એમાં જોઈએ આપણે કે શું આવે છે રિઝલ્ટ, એ જો અમારા માફક નહીં આવે તો એનાથી બી ઉગ્ર આંદોલનના અમારો આગળ ચાલીને એનાથી બી ઉગ્ર આંદોલન કરવાનો વિચાર છે। ધન્યવાદ।